હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જન્માષ્ટમીમાં શ્રીકૃષ્ણ ભગવાનને ધરાતી પંજરીનો પ્રસાદ બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેના માટે મેં અહીંયા પેનમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂક્યું છે અને એમાં 5-6 કાજુ, બદામ, પિસ્તા, 4 ઓલી અને 1 ચમચી આપણે તરબૂચના બી છે એને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે. ગેસની ફ્લેમ અહીંયા બિલકુલ ધીમી રાખીશું અને આપણે એને બરાબર શેકી લઈશું. જો તમે ઈચ્છો તો આ ડ્રાયફ્રૂટ બધા આખા પણ રાખી શકો છો અને એમ જ આપણે પંજરીમાં મિક્સ કરી શકીએ છીએ. પણ આપણે અહીંયા થોડો દરદરો પાવડર બનાવીશું. અડધા શેકાય પછી એમાં 3 ચમચી મેં સુકા નાળિયેરનું ખમણ લીધેલું છે. જે આપણે આખા વાટકા આવે છે એને જ મેં ખમણીથી ખમણી લીધેલું હતું. એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો જુઓ, હવે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે 1 ચમચીથી ઓછા એવા ખસખસ નાખીશું અને એને પણ આપણે શેકી લઈશું. ખસખસને છેલ્લે એટલે માટે નાખવાના કે નહીં તો જો આ બધું શેકાશે ત્યાં સુધીમાં ખસખસ છે એ બળી જશે. એટલે ખસખસને આપણે છેલ્લે નાખવાના છે. તો હવે આ પણ બધું શેકાઈ ગયું છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ પેનમાં આપણે પાછું ઘી ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થાય એટલે 1/2 વાટકી સૂકા ધાણા લીધેલા છે એને આપણે શેકવાના છે. તો એને પણ આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર શેકી લઈશું. એને પણ આપણે થોડો કલર ચેન્જ થાય અને એકદમ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાના છે. તો જુઓ, થોડી જ વારમાં ધાણા પણ શેકાઈ ગયા છે. તો એને પણ અલગ પ્લેટમાં કાઢી લઈશું અને પાછું 1 ચમચી ઘી ગરમ કરવા મૂક્યું છે અને એમાં આપણે 1 વાટકી આખા મખાના લીધેલા છે. મખાને પણ આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે શેકી લેવાના છે. એનો કલર ચેન્જ થાય અને હાથેથી તમે દબાવો તો ભૂકો થઈ જાય એટલે આપણે એને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જન્માષ્ટમી ઉપર તમારા લડ્ડુ ગોપાલને તમે હાથે આ પંજરી બનાવી અને પ્રસાદમાં ચોક્કસથી ધરાવજો. જુઓ, હવે આપણા મખાના છે એનો કલર ચેન્જ થવા માંડ્યો છે અને એ પણ શેકાઈ ગયા છે. તો હવે આપણે એને પણ સાઈડમાં રાખી દઈશું અને બધું ઠંડુ થઈ ગયું છે. તો મેં અહીંયા જે ધાણા આપણે લીધા હતા એને મેં મિક્સીમાં ભૂકો કરી લીધેલો છે. એ આપણે એક બાઉલમાં એડ કરીશું અને આપણે જે ડ્રાયફ્રૂટ અને નાળિયેર હતું એમાંથી આપણે 1/2 આમાં એડ કરીશું. એટલે કે 3 ચમચી જેટલું આપણે એમાં એડ કરી દઈશું. તમારે જો પંજરી વધારે બનાવવી હોય તો તમે વધારે બનાવી શકો છો. તો એ પ્રમાણે માપ લેવાનું છે. અને જે આપણે મખાના છે એમાંથી પણ આપણે 3 ચમચી એમાં એડ કરી દઈશું. અને હવે આપણે એમાં મસાલા જોઈએ તો 1 મોટી ચમચી અહીંયા મેં સૂંઠનો પાવડર લીધેલો છે અને 1 ચમચી આપણે એલચીનો પાવડર લઈશું અને થોડો જયફળ. તો તમારી પાસે પાવડર હોય તો 1/2 ચમચી જયફળનો પાવડર નાખવાનો છે. તમે અહીંયા થોડું જયફળ લઈને આવી રીતે ખમણીથી ખમણી લીધેલું છે અને મારું આ દોયું વોલોયું જયફળ છે એટલે થોડું કાળું છે. અને 2 ચમચી આપણે સાકરનો પાવડર મેં લીધેલો છે. જો તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડનો પાવડર યા તો બુરુ ખાંડ પણ નાખી શકો છો. તો હવે બધું આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, પંજરી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો. અને તો થોડો પણ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો અત્યાર સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.